વાત કરીએ ન માત્ર જામનગર રાજકોટ પરંતુ સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે ડેન્ગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે, દર્દીઓના મૃત્યુ આંકમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ડેન્ગ્યુ સહિત રોગચાળો વકર્યો છે. સમગ્ર ગુજરાતમાં રોગચાળો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ઠેર ઠેર ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યુનો ભરડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ જામનગરમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. અમદાવાદમાં પણ રોગચાળો વકર્યો છે. સમગ્ર ગુજરાતમાં રોગચાળો વકરી રહ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વધી રહ્યા છે. ઝાડા, ઉલટી, કમળો, કોલેરા જેવા રોગો વધી રહ્યા છે. અમદાવાદમાં ડેન્ગ્યુના 243થી વધુ કેસ નોંધાયા છે. 9 દિવસમાં મેલેરિયાના 95 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેરી મેલેરિયાના 9 કેસ નોંધાયા છે. તો બીજી તરફ ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે. તો વાત કરીએ આંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા આયુષી યાજ્ઞિક ન્યૂઝરૂમથી સીધા આપણી સાથે જોડી ગયા છે. આયુષી, જે રીતે વાત કરીએ ન માત્ર રાજકોટ કે જામનગર પરંતુ સમગ્ર ગુજરાતમાં જે રીતે રોગચાળો વકરી રહ્યો છે, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે, શું છે આ અંગે વધુ માહિતી આયુષી? શિવાંગીની, સામાન્ય રીતે ચોમાસા બાદ જે રોગચાળો છે તે માંજા મુક્ત હોય છે, પરંતુ જે તંત્ર છે તેની તમામ કામગીરી આ વર્ષે ખાડી ગઈ છે. કારણ કે જે ચોમાસાએ વિદાય લઈ લીધી છે, હવે ત્યારે જે રોગચાળો છે તેના પર કાબૂ નથી મેળવી શક્યું તંત્ર. ઠેર ઠેર સમગ્ર રાજ્યમાં જે આ રોગચાળો છે વકરી રહ્યો છે. સૌથી વધુ ડેન્ગ્યુએ ભરડો મૂક્યો છે. ઠેર ઠેર ડેન્ગ્યુના કેસીસમાં જંગી વધારો નોંધાઈ રહ્યો છે. હાલ રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસીસ છે તે જામનગરમાં નોંધાઈ રહ્યા છે. જામનગરમાં છેલ્લા 5 દિવસની વાત કરીએ તો જે ખાસા લોકો જે છે, 5થી વધુ લોકોના મોત છે તે ડેન્ગ્યુના કારણે નિપજ્યા છે. આજે પણ એક વ્યક્તિનું મોત છે ડેન્ગ્યુના કારણે નિપજ્યું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ડેન્ગ્યુએ માંજા મૂકી છે અને 243થી પણ વધુ કેસીસ છે તે ડેન્ગ્યુના નોંધાયા છે. જો મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયાના કેસીસમાં પણ જંગી વધારો નોંધાયો છે. 150થી પણ વધુ કેસીસ છે તે ડેન્ગ્યુના જે મેલેરિયાના અને ડેન્ગ્યુના નોંધાઈ ચૂક્યા છે. એટલે કે જે રોગચાળો છે તે ખૂબ જ વધારે વકરી રહ્યો છે. પરંતુ તેમ છતાં તંત્રની કોઈ પણ કામગીરી અત્યારે સામે નથી આવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ મોટા પ્રમાણમાં જે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, જે ઝાડા ઉલટીના જે કેસીસ છે તેમાં વધારો નોંધાયો છે. દર્દીઓ છે તેને પણ અત્યારે જે સરખી જે સુવિધાઓ છે તે નથી મળી રહી. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના જે દર્દીઓ છે તેમને નીચે પથારી કરી અને અત્યારે હાલ સારવાર જે છે તે અપાઈ રહી છે. એટલે કે ખૂબ જ જે મોટા પ્રમાણમાં આ જે રોગચાળો વકરી રહ્યો છે ત્યારે ખાસ કરીને જ્યારે જામનગર સૌથી વધુ અત્યારે ડેન્ગ્યુના કેસીસ સામે આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર હવે હરકતમાં આવી અને ત્યાં એક સ્પેશિયલ ટીમ છે તે મોકલવામાં આવી છે કે જે ઘરે ઘરે જઈને સર્વે કરે અને ઘરે ઘરે જઈ અને આ રોગચાળા અંગેની માહિતી લોકોને આપે. તે અત્યારે જે એક ટીમ છે બનાવવામાં આવી છે. વિવિધ 15 જેટલી ટીમો જે છે તે આ ટીમને હાથ નીચે કામ કરશે અને અલગ અલગ જગ્યાએ જઈ અને લોકોને માહિતગાર કરશે, ફોગિંગ કરશે તેવી જે પ્રક્રિયા છે હવે હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં પણ હવે જે કોર્પોરેશન દ્વારા ફોગિંગની પ્રક્રિયા છે તે હવે શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે જ્યારે પણ વરસાદ વિરામ લે છે ત્યારબાદ તરત જ તેમને આ તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવતી હોય છે. ખાસ કરીને ફોગિંગ દવાનો છંટકાવ ઘરે ઘરે જઈ અને ખાસ કરીને પાણીજન્ય રોગો જે ફેલાય છે તે પાણીની જે પાણીના જે અંડરગ્રાઉન્ડ ટાંકા હોય છે કે જે પાણી સ્ટોરેજ કરવા માટેની જે વસ્તુ કોઠીઓ હોય છે તેમાં તેઓ જે દવાનો છંટકાવ કરે છે, દવા નાખે છે જેથી કરીને રોગચાળા પર કાબૂ મેળવી શકાય. પરંતુ હવે આ વર્ષે તંત્ર ખૂબ મોડે મોડે જાગ્યું છે અને હવે કામગીરી શરૂ કરી છે ત્યારે હવે ક્યાં જઈને આ ડેન્ગ્યુનો ભરડો રોકાય છે તેના પર સૌની નજર છે. ચોક્કસ આયુષી, જે રીતે વાત કરીએ અત્યારે રોગચાળો એ પ્રકારે વકરી રહ્યો છે કે હવે સરકારી હોસ્પિટલોમાં ખાટલા પણ ખૂટી ગયા છે, ત્યારે દર્દીઓ અને સ્થાનિક લોકોનું આ અંગે શું કહેવું છે કે કેવા પ્રકારની તેમને સુવિધા અને કહી શકાય કે હોસ્પિટલમાં જે સારવાર મળે જેના કારણે તેઓ જલ્દીથી જલ્દી સાજા થઈ શકે, રોગચાળો જે ગુજરાતમાં વકરી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ઓછો થાય? શિવાંગીની, જે રીતે અત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સરકારી દવાખાનાઓમાં દર્દીઓ જે છે તે ઉભરાઈ રહ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ઝેરી મેલેરિયા, ઝાડા ઉલટીના જે કેસીસ છે, કમળાના, ટાઇફોઇડના તમામ કેસીસમાં જંગી વધારો નોંધાયો છે. ઝેરી મેલેરિયા છે કે ખૂબ ગંભીર માનવામાં આવે છે તેના પણ અમદાવાદમાં 10 જેટલા કેસીસ છે તે હાલ નોંધાયા છે, તે પણ ખૂબ ગંભીર બાબત કહી શકાય. સાથે જ ડેન્ગ્યુની વાત કરીએ તો 243થી પણ વધુ કેસીસ તેના નોંધાયા છે. એટલે કે સરકારી દવા
દવાખાનાઓમાં હવે પેશન્ટ માટે પણ જગ્યા નથી રહી તેવા પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. ખાસ કરીને VS હોસ્પિટલની વાત કરીએ તો ત્યાં પણ મોટા પ્રમાણમાં દર્દીઓ છે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ શારદાબેન હોસ્પિટલમાં પણ મોટા પ્રમાણમાં જે દર્દીઓનો ત્યાં ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં દર્દીને હાલ ત્યાં સારવાર અપાઈ રહી છે, પરંતુ અમુક દર્દીઓ એવા પણ છે કે જે સારવારથી વંચિત રહી ગયા છે. કારણ કે જે રીતે હોસ્પિટલ ફૂલ થઈ રહ્યા છે તેના કારણે તંત્ર પૂરતી એવી સુવિધાઓ નથી આપી શકતી, એટલે સ્થાનિકો જે છે જે દર્દીઓ છે તેને પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે. સામાન્ય રીતે જે સારવાર તેમને સરકારી દવાખાનાઓમાં નજીવા દરે મળતી હોય છે તેના માટે તેમને મસ્ત મોટી રકમ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં અત્યારે ચૂકવવી પડી રહી છે. કારણ કે દરેક પરિવાર ઈચ્છી રહ્યું છે કે પોતાના ઘરનું સભ્ય છે તે જેમ બને તેમ જલ્દી સાજું થઈ જાય, તે માટે સરકારી દવાખાનામાં જગ્યા ન હોવાના કારણે તેઓ પ્રાઇવેટનો સહારો લઈ અને મસ્ત મોટી ફીઝ આપી રહ્યા છે ડોક્ટર્સને અને સારવાર લઈ રહ્યા છે. એટલે કે તંત્ર દ્વારા પણ નિષ્ફળ કામગીરી કહી શકાય, કારણ કે જો આટલા મોટા પ્રમાણમાં રોગચાળો વકરી રહ્યો હોય તો તંત્ર દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ એક જે પહેલેથી એડવાઇઝરી જાહેર કરી દેવી જોઈએ કે તે દર્દીઓ જે પણ ડેન્ગ્યુના આવે તેને જો જે પણ સારવારનો ખર્ચો થાય તે સરકાર ચૂકવે તે માટેનું કોઈ આયોજન સરકારે કરવું જોઈએ. પરંતુ આવું કોઈ પણ આયોજન સરકારે નથી કર્યું, ફક્ત દવાનો છટકાવ ફોગિંગ કરી જ તંત્ર સંતોષ માની રહ્યું છે અને માની રહ્યું છે કે હવે રોગચાળો કાબૂમાં આવશે. પરંતુ તેમ છતાં પણ દિવસે ને દિવસે કેસીસમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે પણ મોટા પ્રમાણમાં દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં, શારદાબેન હોસ્પિટલમાં, ન્યૂ સિવિલ હોસ્પિટલમાં, તમામે તમામ દવાખાનો છે જે સરકારી દવાખાનાઓ છે તેમાં અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે. પરંતુ અમુક દર્દીઓ છે તે હવે પ્રાઇવેટનો હોસ્પિટલનો સહારો લઈ અને પોતાની સારવાર કરાવી રહ્યા છે, ત્યારે આ પ્રકારના દર્દીઓને તંત્ર કઈ રીતે મદદ કરે છે તે જોવું રહ્યું. જી જી ચોક્કસ, તે આયુષી માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ જે રીતે સમગ્ર ગુજરાતભરમાં રોગચાળો વકરી રહ્યો છે ત્યારે દર્દીઓ પણ હવે ત્રાહિમામ પુકારી ગયા છે. સરકારી હોસ્પિટલમાં જે રીતે ખાટલા ખૂટી ગયા છે અને રોગચાળો જે રીતે વકરી રહ્યો છે ત્યારે સરકાર અને તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું.